વેલકમ બેક. ચર્ચા કરી રહ્યા છે દિલ્હી ગેંગરેપના ચુકાદાની. સૌપ્રથમ હવે રુઝાન તમને પૂછવા માંગી કે નાબાલિકની જો વાત છે, આરોપી નાબાલિક છે, શું ખરેખર આરોપી નાબાલિક કહી શકાય કે પછી ભારતનો કાયદો નાબાલિક છે? ગુડ ક્વેશ્ચન. કે કાયદો વધારે નાબાલિક છે અને આરોપી એટલે આપણે જે પહેલા ડિફાઈન કરી છે કે 18 યર્સ, અને આપણે 18 યર્સ તો આપણે લોકોને રાઇટ્સ આપીએ છીએ વોટિંગ કરવાના. જસ્ટ કમ ટુ થિંક ઓફ ઇટ કે વી આર ગિવિંગ ધમ રાઇટ્સ ટુ વોટ એટ 18. બહેનોના લગ્નના 18 ના આપણે પહેલાથી રાઇટ્સ છે. આઈ થિંક ડ્રાઇવિંગના બી 18 ના રાઇટ્સ છે. તમે નાબાલિક તો આઈ થિંક હવે ઇટ શુડ બી લાઈક, હું તો મારું તજવી જજ નથી નાબાલિક. આજના એજમાં જે રીતે આપણે છોકરીઓ બધી જલ્દી પ્યુબર્ટીમાં આવી જાય છે, તો આઈ વુડ રાધર સે કે 14 ને 16 શુડ બી ધ રાઇટ એજ ટુ કોલ ધમ નાબાલિક. અને બીજી વાત કે જે કાયદો છે, એઝ વી આર ટોકિંગ ઓફ ફાસ્ટ ટર્મ્સ, ઇન્ટરનેટ એજ, મીડિયા એજ, આ એજ તે એજની વાત કરીએ છીએ, વી આર ટોકિંગ ટુ ગોઈંગ ટુ ધ મૂન એન્ડ ગોઈંગ ટુ ધ માર્સ, તો મને હજી બી એ ખબર નથી પડી રહી કે આપણે અત્યાર સુધી આ લો પર જે સાહેબ કે છે સંશોધન નથી કરી, સંશોધન કેમ નથી કરી રહ્યા, યા તે કેમનું નવું એમેન્ડમેન્ટ કેમ નથી લાવી રહ્યા. એટલે આના લીધે આપણે જેટલું મેં કહ્યું ને બે કદમ આગળ જઈએ છીએ એટલે ચાર કદમ પાછળ જઈ રહ્યા છીએ. ચોક્કસ.